કરીશું મુંબઈમાં પડેલા મુશળધાર વરસાદની. મુંબઈમાં ફરી વરસ્યો ધોધમાર વરસાદ. મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો અને આ ભારે વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગોરેગાંવ, અંધેરી અને સાયન જેવા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને હજુ પણ મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને કિંગ્સ સર્કલ, પરેલ, હિંદમાતામાં પાણી ભરાઈ ગયા છે. તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મુંબઈના છે. મંગળવારે મોડી રાત્રે મુંબઈમાં વરસાદ પડ્યો અને ફરી એકવાર પાણી ભરાઈ ગયા, જેના કારણે જે રાહદારીઓ છે, સ્થાનિકો છે, વાહન ચાલકો છે, તેમની મુશ્કેલીમાં વધારો થયો. કારણ કે ઘૂંટણ સુધીના પાણી ઘણી જગ્યાએ ભરાઈ ગયા છે, જેના કારણે બસ જેવા વાહનો પણ ફસાઈ ગયા. મુંબઈમાં મંગળવારે મોડી રાત્રે જોરદાર વરસાદ થયો અને તેના કારણે જગ્યાએ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો. લોકોને કેટલી હાલાકી પડી રહી છે, પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે, તો બીજી તરફ કોઈના વાહન પણ પાણીમાં બંધ પડી ગયા છે. રસ્તાઓ પર ઘણા વાહન ચાલકો ફસાઈ પણ ગયા હતા, જેનો પોલીસે સ્થાનિકોની મદદથી બચાવ પણ કર્યો છે. મુંબઈના સાયન રેલવે સ્ટેશન પર પાણી ભરાઈ ગયું છે. તો આ સાથે જ મોડી રાત્રે યાત્રિકો જે છે પાણી ભરાઈ જતા સ્ટેશન પર જ રહેવા માટે મજબૂર થયા હતા. પાણી ભરાઈ જવાના કારણે લોકલ સેવા પર પણ અસર થઈ છે અને હવામાન વિભાગે હજુ પણ મુંબઈમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર મુંબઈમાં બુધવારે પણ આસમાનમાં વાદળો છવાયેલા રહેશે અને વધુ એટલે કે વધુ ભારે વરસાદ પડી શકે છે. તો મંગળવારે રાત્રે જે વરસાદ થયો તેના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તા પર પાણી ભરાવાના કારણે લોકોનું ઘરેથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. માયાનગરી આપ જોઈ રહ્યા છો, પાણી પાણી થઈ ગઈ છે. લોકો ઘૂંટણથી પણ ઉપરના પાણીમાંથી પસાર થઈને જઈ રહ્યા છે. કિંગ્સ સર્કલ, પરેલ, સાયન એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે. હજુ પણ 24 કલાક મુંબઈ માટે ભારે છે, કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે મુંબઈમાં હજુ પણ 24 કલાક માટે વરસાદ પડી શકે છે. તો મહારાષ્ટ્રના મુંબઈમાં જે રીતે વરસાદ પડ્યો તેમાં ગોરેગાંવ વિસ્તારમાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેવી રીતે એક વડીલને ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. મુંબઈમાં જળબંબાકાર થઈ ગયું છે. ખાસ કરીને જે બસ અને ટ્રેનની જે સેવા છે, લોકલ ટ્રેનની સેવા, એના પર પણ અસર પડી છે. લોકોને ઘરની બહાર નીકળવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. અનેક મુશ્કેલીઓનો સામનો તેઓ કરી રહ્યા છે. તો વધુ વિગતો લઈશું. સંવાદદાતા પ્રશાંત અંકુશ રાવ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રશાંત, અભી મુંબઈ મેં બારિશ કે ક્યાં હાલાત હૈ? देखिए, रात भर से पूरे बारिश का धुआंधार जो है पूरे मुंबई में हुआ है. इसके लिए जो निचला इलाका है वहाँ पे पूरा जल जमाव हुआ है और इस जल जमाव की वजह से जो ट्रेन है जो मुंबई की लोकल जो है वो पूरी तरह से बंद हो चुकी है. जो थाना से लेके घाटकोपर के बीच में और कुर्ला से लेके विटी की तरफ पूरी दोनों साइड की जो आवाजाही है वो पूरी बंद हो गई है. જી પ્રશાંત, શુક્રિયા અમારી સાથે જોડને કે લીએ. તો મુંબઈની આ સ્થિતિ છે, કેટલાક વિસ્તારોમાં જે ટ્રેન છે, લોકલ ટ્રેન, તેને પણ બંધ કરવાની ફરજ પડી છે.